લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી જ્યારે ઉંબરે ઊભી છે ત્યારે લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારોએ પ્રચારમાં પોતાનું જોર વધારી દીધું છે. દાંતા તાલુકાના લોટાલ ખાતે કહી શકાય કે ગુજરાત રાજ્ય ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો. માતૃનું છે કે અલ્પેશ ઠાકોરના સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો એકત્ર થયા. સાથે બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ અને લોકસભા સાંસદના પતિ હિતેશ ચૌધરી સહિત ભાજપના મોટા નેતા ઉપર ઉપસ્થિત રહ્યા. માતૃનું છે કે અલ્પેશ ઠાકોરે પોતાના પ્રવચનમાં પાકિસ્તાન, આતંકવાદ, કોંગ્રેસ અને રામ મંદિરના મુદ્દાનો ઉલ્લેખ કર્યો. સાથે અલ્પેશ ઠાકોરે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હેટ્રિક કરે તે માટે મહત્તમ મતદાન કરવા અપીલ કરી. મોદી સાહેબનો વિકાસનો સંદેશો લઈને આવ્યો છું. એ મોદી સાહેબની વાત કરું છું કે જેણે ગુજરાત અને આ દેશને બદલ્યો છે, એણે ઈમાનદાર શાસન આપ્યું છે, છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચાડવાનું કામ કર્યું છે, છેવાડાના લોકો સુધી સરકારના નાણાં પહોંચાડવાનું કામ કર્યું છે. એવા મોદી સાહેબનો વિકાસનો સંદેશો લઈ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારમાં સમર્થન અહીં આવ્યું છે કે દરેક ઉમેદવાર પોતપોતાની પદ્ધતિથી પ્રચાર કરતા હોય અને અધિકાર પણ છે બધાને. દરેક ઉમેદવાર પોતાની વાત મૂકે, પોતાની વિચારધારાની વાત મૂકે, જીતવાના જે કંઈ પ્રયત્નો કરતા એ દરેક ઉમેદવારને અધિકાર છે. પરંતુ આપને કહું કે એક ભ્રષ્ટાચાર વિહીન શાસન આપવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈએ કર્યું છે. આ ચૂંટણી દેશના વડાપ્રધાનની છે અને દેશના વડાપ્રધાને આ ખેડૂતોની, ખેતરોની પ્યાસ બુજાઈ હોય, પીવાના પાણીની સારી વ્યવસ્થા કરી હોય, શિક્ષા આરોગ્યની સેવાઓ સુંદર કરી હોય, ગરીબોના નાણાં એના ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હોય, આ દેશની ઇકોનોમી મજબૂત કરવાનું કામ કર્યું હોય, આ દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા મજબૂત કરવાનું કામ કર્યું હોય, ત્યારે આ દેશના વડાપ્રધાનની ચૂંટણી છે. આખો દેશ મોદીમય બન્યો છે અને આપણા ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર મોદી સાહેબ આ ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્યારે આ ચૂંટણી કોઈ જાતિ કોમ ધર્મની નથી. આ ચૂંટણી છે આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્યની, આ સક્ષમ રાષ્ટ્રની, જેણે આ દેશને 10 વર્ષમાં અનેક ઊંચાઈઓ આપી છે એવા મોદી સાહેબની ચૂંટણી છે. એટલે હું આપ નિશ્ચિંત રહો, તમામ જગ્યાએ કમર ખીલવાનું છે અને નરેન્દ્ર મોદી સાહેબમાં તમામ લોકોને અકૂટ શ્રદ્ધા છે.